નમસ્કાર મિત્રો મિત્રો આપણી પદ્ય પદ્યસોર એના બે વિડીયો દ્વારા તમામ શ્લોકોનો અનુવાદ જે છે એ અનુવાદ જોઈ ચૂક્યા છીએ મિત્રો મને આશા છે કે તમે એ તમામ શ્લોકોનો અનુવાદ નોંધ્યું હશે અને તૈયાર કરવાનો પ્રયત્ન પણ કર્યો હશે મિત્રો અહીંયા હવે આપણી આ સેક્શન બી જે છે એમાં પદ્ય વિભાગની અંદર આપણે જોયું છે અગાઉ જોઈ ચૂક્યા છીએ કે કુલ સોળ માર્ક્સ છે એની અંદર ચાર માર્ક્સના જે શ્લોકોનો અનુવાદ છે પૂછાય છે ત્યારબાદ બે માર્ક્સના સંસ્કૃતમાં પ્રશ્નના ઉત્તર આપવાના હોય છે ચાર ને બે છ અને છ માર્ક્સના ગુજરાતીમાં ગમે તે ત્રણ પ્રશ્નના ઉત્તર આપવાના હોય છે એ છ માર્ક્સ છ ને ચાર દસ ને બે બાર અને મિત્રો બે ચાર માર્ક્સ છે એ શ્લોક પૂર્તિ માટે હોય છે તો આ રીતે મિત્રો આપણે આખા પતિ વિભાગને જોઈ ચૂક્યા છીએ હવે મિત્રો અહીંયા તમારી સમક્ષ જે પ્રશ્નોત્તરનો વિડીયો હું રજૂ કરું છું એ ખૂબ જ અગત્યનો છે મિત્રો વિડીયોને પૂરો જોશો એને અધૂરો છોડશો તો એમાં તમને પૂરો ખ્યાલ આવશે નહીં એટલે મિત્રો અહીંયા જે પ્રશ્નોના જવાબ છે એ ખૂબ જ અગત્યના છે પરીક્ષાલક્ષી છે તો એને ખાસ આપની નોંધપોથીમાં નોંધી અને મિત્રો તૈયાર કરી દેશો એવી અપેક્ષા હું અહીંયા આ તબક્કે રાખું છું મિત્રો તો અહીંયા પદ્ય સોર જે છે અદભુતમ યુદ્ધમ એના સંસ્કૃતમાં જે પ્રશ્નોત્તર આપવાના છે એમાં આવું પ્રસૂચના હશે કે એક વાક્યને સંસ્કૃત ભાષાયામ ઉત્તર સંસ્કૃત ભાષામાં એક વાસ એક વાક્યમાં ઉત્તર આપવાનો હોય છે આવા બે પ્રશ્ન પૂછાય છે મિત્રો तो अँ प्रश्न एक है श्रीमान जटायु कीदृशी गीरा व्याजहारी केवी तो श्रीमान जटायु के भाषा बोलिया तो यह उत्तर है मित्रों श्रीमान जटायु शुभाम गिराम व्याजहारा अह जवाब है शुभाम શુભમ ગિરામ વ્યાજહાર મિત્રો એ જ રીતે પ્રશ્ન બીજો છે જટાયુ રાવણયો કહ વૃદ્ધ કહ યુવાચ કહ એટલે કોણ મિત્રો પ્રશ્ન વાક્ય છે કે જટાયુ અને રાવણ વચ્ચે કોણ વૃદ્ધ છે અને કોણ યુવાન છે તો એનો જવાબ છે મિત્રો જટાયુ જટાયુરાવણયો જટાયુ વૃદ્ધ રાવણ ચ યુવા પ્રશ્ન ત્રણ છે રાવણસ્ય ચાપમ એનું ધનુષ્ય બાણ કી દ્રશ્યમ એટલે કેવું આસિત એટલે હતું તો રાવણનું ધનુષ્ય કેવું હતું તો રાવણસ ચાપમ મુક્તામણી વિભૂષિતમ આસિત એ જ રીતે મિત્રો ભ્રષ્ટાચાર છે ભગ્નધનવા રાવણઃ કુત્ર પતિત એટલે જેનું ધનુષ્ય ભાગી ચૂક્યું છે એવો રાવણ ક્યાં પડે છે ભાઈ તો એનો ઉત્તર છે ધનવા રાવણ ભુવી ભૂવી એટલે ધરતી પર જમીન પર પતિત એટલે પડ્યો તો ભગ્ન ધનવા રાવણ જમીન પર પડ્યો ધરતી પર પડ્યો પ્રશ્ન પાંચ છે મિત્રો જટાયુ રાવણસ્ય કિમ ઉત્પાટય માસ જટાયુએ રાવણનું શું ઉખાડી નાખ્યું તો ઉત્તર છે જટાયુ રાવણસ્ય કેશાન ઉત્પાદય માસ એટલે કે જટાયુ રાવણના વાર ઉખેડી નાખ્યા મિત્રો અહીંયા પાંચ પ્રશ્ન જે છે એના ઉત્તર આપણે સંસ્કૃતમાં જોયા ખૂબ જ અગત્યના છે મિત્રો નોંધી લેશો અને તૈયાર કરવાનો પ્રયત્ન કરશો એ જ રીતે મિત્રો જે ગુજરાતી ભાષામાં એટલે અધોધત્તાનામ પ્રશ્નાનામ ઉત્તરાણી ગુજરાત ગુર્જર ભાષાએ આમ લિખત નીચેના પ્રશ્નો જે છે એનું ગુજરાતીમાં ઉત્તર આપવાના છે મિત્રો અહીંયા આપણે એ જાણી લઈએ કે ગુજરાતીમાં જે ઉત્તરો આપવાના છે એ ત્રણ પ્રશ્ન પૂછાય છે અને દરેક પ્રશ્ન એનો ઉત્તર જે છે એ બે માસનો છે એટલે બે તરી છ માસનો કુલ તમારે ગુજરાતીમાં પ્રશ્નોના ઉત્તર આપવાના હોય છે તો મિત્રો એ ખાસ ધ્યાનમાં રાખી અને અહીંયા આપેલા પ્રશ્નો જે છે એના ઉત્તર નોંધી લઈ અને કંઠસ્થ કરી લેશો મિત્રો જુઓ પ્રશ્ન એક છે વૃદ્ધ જટાયુ રાવણને કયા શબ્દોમાં પડકારે છે તો વૃદ્ધ જટાયુ રાવણને પડકારતા કહે છે કે હું વૃદ્ધ છું અને તું યુવાન છે તું ધનુષ્યવાળો રથવારો અને કવચયુક્ત છે છતાં તું મારી પાસેથી વૈદેહીને એટલે કે સીતાને લઈને હેમખેમ નહીં જઈ શકે આ રીતે જટાયુ જે છે એ રાવણને પડકારે છે પ્રશ્ન બે છે મિત્રો જટાયુ પાસે કયા આયુધો હતા આયુધ એટલે શસ્ત્ર એની પાસે લડવા માટે કયા શસ્ત્રો હતા તો એનો ઉત્તર છે જટાયુ પાસે નખ પાંખો અને ચાચ એ ત્રણ આયુધ હતા મિત્રો નેક્સ્ટ પ્રશ્ન છે રાવણ કેવી રીતે ધરતી પર પડ્યો એનો ઉત્તર છે મિત્રો રાવણનું ધનુષ્ય ભાગી ગયું તે રથવિહોણો અને હણાયેલા સારથીવાળો થઈ ગયો હતો પછી સીતાને હાથ વડે લઈને ધરતી પર પડ્યો મિત્રો પ્રશ્ન ચાર છે ક્રોધાન્વિત રાવણે શું કર્યું તો ઉત્તર છે તાંબા જેવી લાલ આંખો વાળો અને તપેલા સોના જેવા કુંડરવાળો ક્રોધાન્વિત રાવણ પક્ષીલા જટાયુ તરફ દોડ્યો અને મિત્રો અંતિમ પ્રશ્ન જે છે એ છે અંતે જટાયુએ શું કર્યું તો મિત્રોનો જવાબ છે અંતે જટાયુએ રાવણ ઉપર ચાંચ વડે હુમલો કર્યો અને એના દસ વાહુઓને દસ ડાબા બાહુઓને ઉખાડી નાખ્યા તો આ રીતે મિત્રો અહીંયા પાંચ પ્રશ્નો જે છે એ સંસ્કૃતના ઉત્તરમાં અને પાંચ પ્રશ્નો છે એના ગુજરાતીમાં ઉત્તર આપવાના છે તો મિત્રો આ વાતને ખાસ ધ્યાને લઈ અને તમામ જે પ્રશ્નોના ઉત્તર છે એને તમારી નોંધપોથીમાં નોંધી લઈ અને તૈયાર કરવાનો આગ્રહ રાખશો શુભમસ્તુ જય હિન્દ